જામજોધપુરમાં મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા મહારેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જામનગર જિલ્લાના જામજોધપુરના મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા માનદ વેતનમાં વધારો સહિતની વર્ષો જૂની પડતર માંગણીઓ માટે એનજીઓના વિરોધમાં મિની બસ સ્ટેન્ડ ચોકથી અમારી તેમજ માંગે પૂરી કરોના બેનરો સાથે રેલી કાઢી મામલતદાર કચેરીએ લઈ મામલતદારને આવેદનપત્ર આપી મામલતદાર કચેરીને મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા ધરણા કરેલ, જેમાં 300 જેટલા મધ્યાહન ભોજન કચેરીના કર્મચારી હતા. કર્મચારી ભાઈ બહેનો જોડાયા હતા અને પોતાના પડતર પ્રશ્નોની માંગ કરી હતી અને જણાવ્યું હતું કે મધ્યાહન ભોજન સંચાલકોને 1600, રસોઈયો મદદનીશને 1400, ઓછી સંખ્યા હોય તો રસોઈયા મદદનીશને 500 અને 300 ચૂકવાય છે, જેનાથી પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ પડે છે, જેથી આવી કારમી મોંઘવારીમાં લઘુત્તમ વેતન વધારા અનુસાર લઘુત્તમ વેતન ચૂકવવું જોઈએ. આજરોજ ગુજરાત રાજ્યના મધ્યાહન ભોજનના કર્મચારીઓના પડતર પ્રશ્નો માટે તાલુકે તાલુકે ધરણા તથા રેલીનું આયોજન કરેલ છે. આજરોજ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા મુકામે તાલુકાના તમામ મધ્યાહન ભોજનના સંચાલકશ્રીઓ મંજૂરી સાથે એક રેલી કરી અને અમારા મુખ્ય પ્રશ્ન છે, પડતર પ્રશ્ન, ખાસ કરીને લઘુત્તમ વેતન માટેની માગણી છે. તો લઘુત્તમ વેતનની માગણી માટે સરકારશ્રીમાં આજે રજૂઆત કરી અને હું સરકારશ્રીને એક વિનંતી કરું છું કે આ 90,000 કર્મચારીના પરિવાર એની સામે જોવે અને આ કર્મચારીઓને 90,000 લઘુત્તમ વેતનની માગણી પૂરી કરે. હું નંદાણી પદ્ધતિ બહુ હોય સામજી તાલુકો મધ્યાહન ભોજનમાં છું. આજરોજ અમારો બુધવાર 9/2022 મિની બસ ખાતેથી સંચાલક રશિયા ઉદેશની રેલીના સ્વરૂપે આવી મામલા સાહેબથી આવેદન કરે અને 1 કલાકના ધરણાની મંજૂરી સાથે મામલા ધરણા આવેદન મામલા સાહેબને અમારી વિનંતી કરવા આવી છે. તેમજ 3500 ઉપર મધ્યાહન ભોજનની રીતે સંકળાયેલા છે. અમારું નજીવ માનદ વેતન 1600 રૂપિયા આપવામાં આવે છે. 1600 રૂપિયા માનદ વેતનમાં પણ 3% આપે છે, 400, 500, 600 એ રીતે. 1 મહિનાનો 1600 રૂપિયા માનદ વેતન અમને એકી સાથે મળતું નથી. પ્લસ ગુજરાત સરકારે તાજેતરમાં એક નાસ્તાનું એક આમાંથી મધ્યાહન ભોજનમાંથી બચત કરી અને નાસ્તાની જોગવાઈ કરી. નાસ્તાની જોગવાઈ બપોરના ભોજનમાંથી બચત કરી અને પછી નાસ્તો આપવાનો, એની કોઈ અલગ પેસ્ટ્રી કે જૂથો આપવામાં આવતો નથી. જેને કારણે કામના કલાકો વધે છે, એની સામે માનદ વેતન એકદમ નજીવું આપે છે. ખાલી 2 માણસનો પરિવાર હોય તો 1600 રૂપિયા માસિક એક ગુજના પણ પૈસા થતા નથી. આ મધ્યાહન ભોજન યોજનામાં 1600 રૂપિયામાં આ ભારત દેશમાં નહીં, વિશ્વમાં કોઈ પણ જગ્યાએ આટલું નાનું અને ટૂંકું વેતન ક્યાંય નહીં હોય. તે આજે ગુજરાતની છે. ગુજરાત ટોપ મોડલ કેવા અર્થમાં અમારે કહેવું, ટોપ મોડલ કોને કહું? 1600 રૂપિયામાં 1 મહિનો મજૂરી કામ કરે અને 1600 રૂપિયા માનદ વેતન મળે, આથી વિશે ટોપ મોડલ ગુજરાતને કેમ કહેવું અમારે? તો હવે પછી સરકાર 1600 રૂપિયાની જગ્યાએ અમને લઘુત્તમ માનદ વેતન નહીં આપવાનું હતું તો ભવિષ્યની ઇલેક્શનમાં હવે પછી અમારે પણ અમારા પરિવાર અમારા કુટુંબ સહિત અમારે કંઈક નવી વિચારવું પડશે. રિપોર્ટર હસ્ખંદડીયા, જામનગર.